સિંહોની ત્રણથી સાસણગીરગીરનું જંગલ ગુંજી ઉઠ્યું છે સાસણના જંગલના જીપ્સી રૂટ પર ખોખાર સિંહો વચ્ચેની લડાઈનો વિડીયો વાયરલ થયો છે આ જીપસીના રૂટ પર વસવાટ કરતા સિંહો વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી હતી અને ગીર અભયારણ્યમાં સિંહો આમને સામે આવતા તો ગાઢ જંગલ સિંહોની ગર્જનાથી ગુલઝુર્યું હતું ત્યારે જંગલમાં ભાગ્યે જોવા મળતી સિંહોની લડાઈ જોઈને પ્રવાસીઓના પણ કોષકોશ ઉડી ગયા હતા તો હાલ સાસણના જંગલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જળસ્તની આવકથી ઉભરાયું છે ધાણાની એક લાખથી વધુ ગુણી આવક થઈ છે માર્ચ એન્ડિંગની નવ દિવસની રજા બાદ ગોંડલ માર્કેટ યાર્ડ ફરી ધમધમી ઉઠ્યું રાજકોટનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીની આવકથી ઉભરાયું હતું માર્ચ એન્ડિંગમાં કેટલીક રજાઓને કારણે માર્કેટ યાર્ડ બંધ હતું પરંતુ હવે માર્કેટ યાર્ડ ખુલતા જ ખેડૂતો પોતાની જણસ લઈને ઉમટી પડ્યા માર્કેટિંગ યાર્ડમાં ધાણા અને મરચાની સૌથી વધુ આવક જોવા મળી હતી તેમાં ધાણાની એક લાખ કરતાં વધુ ગુણીની આવક જોવા મળી તો ધાણાની હરાજીમાં ચૌદસોથી એકવીસો સુધીના ભાવ બોલાયા મરચાની હરાજીમાં ભાવ ચાર હજારથી સાત હજાર સુધીના બોલાયા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા પરંતુ કમોસમી વરસાદના કારણે ધાણાની આવક બંધ કરવામાં આવી આગાહી પૂરી થતાં ધાણાની આવક રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે એક તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની મુકાણ છે ત્યારે બીજી તરફ ગોધરાના એક ગામમાં પાણીનો વેફાટ થયો પંચમહાલના ગોધરા તાલુકામાં પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો વ્યય થતા દ્રશ્યો સામે આવ્યા ગામમાં નલસે જલ યોજના હેઠળ પાણી મળવાના હજી કોઈ એંધાણ નથી અને બીજી તરફ પાણીનો વેડફાટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મુખ્ય પાઇપલાઇનની ગુણવત્તાસભર કામગીરી નહીં હોવાને કારણે પાણીનો વેડફાટ થતો હોવાની ઘટનાઓ બની રહી છે ગોધરા તાલુકાના છાવડ પીપળિયા પંથકમાં પાણીની પાઇપલાઇનમાંથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાઇપલાઇનમાંથી લીક થયેલું પાણી ખેતરોમાં ફરી વળ્યું ભર ઉનાળે ચોમાસામાં પાણી આવ્યા હોય એવા દ્રશ્યો સર્જાયા આ પ્રકારની કામગીરીને લઈને પદાધિકારીઓ સામે સવાલ ઉભા થઈ રહ્યા છે બીજી તરફ જિલ્લામાં મહત્તમ સ્થળોએ નલ સે જલ યોજનાની કામગીરી બાદ પાણી નહીં મળતું હોવાની પણ લોકબૂમ ઉઠી છે યાર્ડમાં ખેડૂતોએ હલ્લાબોલ કર્યો તમાકુનો ભાવ ન મળતા ખેડૂતોએ હરાજી બંધ કરાવી સિઝનમાં પ્રથમ વખત તમાકુની હરાજી માત્ર સાતસો રૂપિયાથી શરૂ થતા અને પોષણક્ષમ ભાવ ન મળતા બનાસકાંઠા પંથકના ખેડૂતો લાલ ગુમ થયા ખેડૂતોએ હલ્લાબોલ કરી માર્કેટયાર્ડ ઓફિસનો ઘેરાવ કર્યો અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા જોકે સેક્રેટરીએ રૂપિયા એક હજાર પ્રતિમણના ભાવથી હરાજી શરૂ કરવાની ખાતરી આપતા હરાજીનું કામ પુનઃ શરૂ થયું હતું માર્ચ એન્ડિંગના વેકેશન બાદ ડીસા માર્કેટિંગ યાર્ડ ફરી રાબેતા મુજબ ધમધમતું થયું ત્યારે માર્કેટયાર્ડમાં આવેલા તમાકુ શેડમાં આ સિઝનની તમાકુની પ્રથમ હરાજી શરૂ થઈ જોકે ગત વર્ષે ખેડૂતોને પ્રતિમાડ તમાકુના ચૌદસો થી પંદરસોનો સરેરાશ ભાવ મળ્યો ત્યારે આ વખતે હરાજીની શરૂઆતના પ્રથમ દિવસે માત્ર સાતસો પ્રતિમાડના ભાવથી શરૂ થતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો અને હરાજી અટકાવી દીધી ત્યારબાદ ખેડૂતોનું મોટું ટોળું ડીસા માર્કેટયાર્ડ કચેરીનો ઘેરાવ કરી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા આ વર્ષે વારંવાર માવઠા અને કમોસમી વરસાદને કારણે તમાકુનો પાક મોટાભાગે નષ્ટ થયો છે અમુક ખેડૂતોએ માંડ માંડ બચાવીને તમાકુ માર્કેટયાર્ડ ભેગી કરી છે ત્યારે વેપારીઓએ માત્ર રૂપિયા સાતસો થી હરાજી શરૂ કરતા ખેડૂતો રોષે ભરાયા આ વર્ષે વારંવાર હવામાન પલટાતા તમાકુનો પાક ઉછેરતા ઉછેરતા ખેડૂતોને આંખે અંધારા આવી ગયા હતા તેમજ ખૂબ જ મોટો ખર્ચ થયો છે મહીસાગર જિલ્લામાં તળાવો ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડની વીરપુર તાલુકામાં સુજલામ સુફલામ યોજના હેઠળ ઠેર ઠેર તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે જોકે આ કામગીરીમાં લોલમ લોલ અને ગેરરીતિ થતી હોવાના લોકોએ આક્ષેપ મૂક્યા સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલતા તળાવો ઊંડા કરવાની કામગીરીમાં કૌભાંડ આચરાતું હોવાની ફરિયાદ ઉઠી છે વીરપુર તાલુકામાં અર્બુદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઠેર ઠેર ચાલતા તળાવો કોતરો ઊંડા કરવાની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સ્થાનિક ગામ લોકોની બુમૂઠી સ્થાનિકો કહી રહ્યા છે કે તળાવો ઊંડા કરવાના બહાને માત્ર ઉપર છેલ્લી કામગીરી જ દેખાડવામાં આવે છે તળાવમાં જીસીબીથી ખોદકામ કરી માટી પણ તળાવની અંદર જ ફેંકી દેવામાં આવી રહી છે જેથી ચોમાસાના પહેલા જ વરસાદમાં પાણી આવતા ખોદકામ કરેલી જગ્યાએ માટી ભરાઈ જાય તળાવો ઊંડા કરવાની સરકારની મહત્વની યોજનામાં મિલીભગત કરીને પાણી ફેરવાતું હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈડમ ગામે તળાવ ખોદવાની કામગીરી બે દિવસથી શરૂ કરવામાં તો આવી પરંતુ યોગ્ય કામગીરી કરવામાં ન આવતા ગામ લોકો દ્વારા વિરોધ કરાયો અને કામગીરી બંધ કરાવી અધિકારીઓને યોગ્ય કામગીરી કરવા લેખિતમાં રજૂઆત કરી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે અધિકારીઓ દ્વારા સ્થળની પણ મુલાકાત લેવામાં નથી આવી રહી અને કોન્ટ્રાક્ટરને છાવરતા હોય તેવું ગામ લોકો જણાવી રહ્યા છે વાત કરીએ આગળ તો નવસારી શહેરમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે શહેરમાં શિવાજી ચોક પાસે બે આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું જેમાં પાર્ક કરેલા પાંચ જેટલા વાહનોને નુકસાન પણ થયું હતું તો રસ્તા વચ્ચે આંખલાનું યુદ્ધ જામતા રાહદારીઓના જીવ પડી કે બંધાયા તો કેટલાક લોકોએ લાકડીઓની મદદથી આંખલાને છૂટા પાડ્યા હતા જો કે તંત્ર રખડતા પશુઓના ત્રાસથી મુક્તિ આપવામાં નિષ્ફળ રહ્યું હોય તેવું લોકોએ લાગતા લોકો નારાજગી વ્યક્ત કરી હતી રાજુલામાં અનેક વિસ્તારને આંખલાઓએ બાનમાં લીધા છે જાહેર રસ્તા પર ફરી જામ્યું છે આંખલાઓનું દંગલ આ દ્રશ્યો અમરેલીના રાજુલાના છે રાજુલા શહેરમાં આંખલાનો આતંક યથાવત છે શહેરમાં ફરીવાર આંખલાએ ઘમાસાણ સર્જ્યું રાજુલા શહેરમાં જાફરાબાદ રોડને અડધો કલાક સુધી આંખલાએ બાનમાં લીધો હતો જાફરાબાદ રોડ પર તો આંખલાઓ બેફામ બન્યા બે આંખલાઓની લડાઈમાં લોકોના જીવ તાળવે ચોંટ્યા કેટલાક લોકોએ આંખલાઓને ભગાડવાની કોશિશ પણ કરી પરંતુ આંખલાની લડાઈ વચ્ચે પડવું એટલે યમરાજના દ્વાર ખખડાવવા એટલે લોકોએ દૂરથી જ પ્રયાસ કર્યા લોકોનું કહેવું છે કે રાજુલાના જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તારમાં અવારનવાર આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે જેને લઈને રસ્તા પર નીકળવું મુશ્કેલ બન્યું છે બીજી તરફ જવાબદાર તંત્ર અને લોકપ્રતિનિધિઓ માત્ર તમાશું જોતા હોવા પણ લોકોનો આરોપ છે ત્યારે સવાલ એ છે કે શું તંત્ર આંખલા પકડવા હજુ મુહૂર્ત જ જોઈ રહ્યું છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે થોડા દિવસો પહેલા પણ જાફરાબાદ રોડ પર આંખલાઓએ આતંક મચાવ્યો હતો કૌશિકનગર વિસ્તારમાં પણ આંખલાનું દંગલ જામ્યું હતું છાશ્વારે સરા જાહેર આંખલાઓ બાકડી પડતા રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાય છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું આણંદમાં લૂંટ અને તસ્કરીના બનાવમાં પેટલાદ બસ સ્ટેશન પાસે હુમલો કરી બે લાખથી વધુની લૂંટ આચરી છે યુવક પર અજાણ્યા લોકોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો બે લાખ રોકડા અને ચેકબુક સાથે પાકીટ તથા બાઇક લૂંટી ફરાર થયા તો બાઇક પર બે ત્રણ લોકો હેલ્મેટ પહેરીને આવ્યા હતા ઘાયલ યુવકે પેટલાદ પોલીસને ફરિયાદ કરી પેટલાદમાં જ ગઈકાલે તસ્કરીનો બજો બનાવ બન્યો હતો વૃદ્ધાને ભોળવીને સોનાની શેન અને વીટીની પણ તસ્કરી કરવામાં આવી હતી તો આ બાજુ વડોદરાના કરજણમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બે કન્ટેનર વચ્ચે મહાકાય મગર ફસાયો ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો કરજણ પિંગલવાડા એલએનટી ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર બે કન્ટેનર વચ્ચે મગર ફસાયો હતો આ મહાકાય મગર આવી ચડતા પ્રોજેક્ટ પર કામ કરતા લોકોના જીવ તાળવે છોટ્યા તો બીજી તરફ ફસાયેલા મગરને રેસ્ક્યુ ટીમે આવીને પહોંચી હતી અને તેર ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું દ્રશ્યમાં જોઈ શકાય છે તેમ બે કન્ટેનર વચ્ચે આ મગર ફસાયો હતો ત્યારે મહાકાઈ મગરનું રેસ્ક્યુ પણ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે મગરને ફસાયેલો જોતા લોકોમાં ભયનો માહોલ હતો